ગાલા સ્વાધ્યાય પોથી નું પ્રકરણ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ ના સ્વાધ્યાય પ્રશ્નોની સંપૂર્ણ સમજ છે એ મેળવવાની છે તો ચાલો જોઈએ ગાલા સ્વાધ્યાય પોથી સત્ર એક પ્રકરણ એક ચાલો ઇતિહાસ જાણીએ ના સ્વાધ્યાય પ્રશ્નોની સંપૂર્ણ સમજ નો વિડીયો સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો વિકલ્પો એક કાપડ બી કાગળ સી વૃક્ષની આંતરછાલ કે ડી ચામડું તેનો સાચો જવાબ આવશે વિકલ્પ સી છાલ નંબર બે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી વિકલ્પો એ અભિલેખો બી તામ્રપત્રો સી ભોજપત્રો કે ડી વાહનો તો આ ચાર વિકલ્પો પૈકી એનો સાચો જવાબ આવશે વિકલ્પ ડી વાહનો પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એ અભિલેખો બી કાગળ પરના પરના લખાણો લખાણો સી કાપડ કે ડી વૃક્ષના પાન પર લખેલા લખાણ તો આ ચાર વિકલ્પો પૈકી વિકલ્પ નંબર એ એનો સાચો જવાબ થશે પ્રશ્ન ચાર હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતર છાલમાં ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી એ બી સી આ ચાર વિકલ્પો પૈકી સાચો જવાબ થશે વિકલ્પ બી ભુજ પ્રશ્ન નંબર પાંચ શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લખાણને શું કહેવામાં આવે છે એ અભિલેખો બી ભોજપત્રો સી તાડપત્રો કે ડી દસ્તાવેજ તો આ ચાર વિકલ્પ પૈકી વિકલ્પ એ અભિલેખો એનો સાચો જવાબ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે એ અકબરના બી સિદ્ધરાજ જયસિંહના સી મિહિર ભોજના કે ડી અશોકના તો આ ચાર વિકલ્પો પૈકી સાચો જવાબ થશે વિકલ્પ ડી અશોકના સાત ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર નામથી ઓળખાય છે એ ભૂસ્તર શાસ્ત્રી બી ખગોળશાસ્ત્રી શાસ્ત્રી સી આંકડા શાસ્ત્રી કે ડી પુરાતત્વ તો તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી પુરાતત્વ આઠમો પ્રશ્ન ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે એ ગંગાના બી યમુનાના સી સરસ્વતીના કે ડી સિંધુના તો ચાર વિકલ્પો પૈકી સાચો જવાબ થશે વિકલ્પ ડી સિંધુના પ્રશ્ન નવ ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા એ ગંગે બી ઇન્ડસ સી હિન્ડોસ કે ડી ઇન્ડિયા તો સાચો થશે વિકલ્પ સી હિન્ડોસ દસમો પ્રશ્ન ગ્રીસ ના લોકો સિંધુ નદીને શું કહેતા હતા એ ગંગે બી ઇન્ડસ સી હિન્ડોસ કે ડી ઇન્ડિયા તો ચાર વિકલ્પો પૈકી વિકલ્પ બી હિન્ડોસ એનો સાચો જવાબ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર વેદોમાંથી આપણને જાણવા મળે છે તો વિકલ્પો જોઈએ એ ઋગ્વેદમાંથી બી સામવેદમાંથી સી અથર્વવેદમાંથી કે ડી યજુર્વેદમાંથી તો આ ચાર વિકલ્પો પૈકી એનો સાચો જવાબ થશે વિકલ્પ એ ઋગવેદમાંથી ત્યારબાદ પ્રશ્ન નંબર બાર પિશ્વિશન થી શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે એ જૈન ધર્મના બી બૌદ્ધ ધર્મના સી ખ્રિસ્ત ધર્મના કે ડી ઇસ્લામ ધર્મના તો ચાર વિકલ્પો પૈકી એનો સાચો જવાબ થશે વિકલ્પ સી ખ્રિસ્તી ધર્મના ત્યારબાદ પ્રશ્ન નંબર ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા એ ઈસુ ખ્રિસ્ત બી અશો સી હજરત મહમદ પયંગબર અને ડી ગૌતમ બુદ્ધ તો આ ચાર વિકલ્પ પૈકી સાચો જવાબ થશે એ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન નંબર ચૌદ ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે તો વિકલ્પો એ સી ઈ બી બી સી સી બી સી ઈ કે ડી ઈસવીસન પૂર્વે તો ચાર વિકલ્પો પૈકી સાચો જવાબ થશે વિકલ્પ એ સી ઈ પંદરમો પ્રશ્ન ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે એ સી બી બી સી સી બી સી ઈ અને ડી ઈસવીસન તો ચાર વિકલ્પો પૈકી વિકલ્પ સી બી સી ઈ એનો સાચો જવાબ થશે સોળમો પ્રશ્ન તમે નીચેના માંથી કોને હસ્તપ્રત ગણતા નથી એ ભોજપત્ર ને બી તાળપત્ર ને સી તામ્રપત્ર ને કે એ અને બી બંને તો સાચો જવાબ થશે વિકલ્પ ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે ભૂતકાળ બે સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે જવાબ આવશે સમાજ વિજ્ઞાન નંબર પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો એમાં જવાબ આવશે ભૂતકાળ પ્રશ્ન ચાર આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં આવશે ઇન્ડિયા અને બીજી ખાલી જગ્યામાં આવશે ભારત પ્રશ્ન પાંચ પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર ખાલી જગ્યા લખતા હતા જવાબ આવશે હસ્તપ્રત નંબર છ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલ છે તો એમાં જવાબ આવશે કોબા સાત ઘણીવાર બીપી એટલે કે ખાલી જગ્યા શબ્દ ઉપયોગ થાય છે તો જવાબ આવશે આઠમો પ્રશ્ન ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના ખાલી જગ્યા છે તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્વાન નવમો પ્રશ્ન ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશે માહિતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર લખેલીના નીચેના માંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલો પ્રશ્ન ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનો માહિતગાર કરે છે તો આપેલ વિધાન છે એ ખરું થશે બીજું ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જ જીવનની સફર કરાવે છે આપેલ વિધાન ખોટું છે ત્રીજો પ્રશ્ન તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રત આપેલ વિધાન ખોટું છે ચાર અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે જવાબ આપેલ વિધાન ખોટું થશે નંબર પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત સંસ્કૃત અને તામિલ ભાષામાં લખાણો મળે છે તો આપેલ વિધાન છે ખોટું થશે નંબર છ સિક્કા પણ આપણી ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે જવાબ તો આપેલ વિધાન છે ખરું થશે ત્યારબાદ પ્રશ્ન નંબર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે આપેલ વિધાન ખોટું થશે નવમો ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે ખોટું છે દસમો પ્રશ્ન ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો તો આપેલ વિધાન છે ખોટું થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો પેલું જોડકું એમાંનો પહેલો અભિલેખ તો એની સામે આવશે નંબર પાંચ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ

તો એની સામે આવશે નંબર ત્રણ બે ઇન્ડસ તો એની સામે આવશે નંબર સિંધુ એક તો એની સામે આવશે નંબર પાંચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અને નંબર ચાર હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન એની સામે આવશે નંબર બે મંદિરો અને મઠો તો પહેલાની સામે ત્રીજું બીજાની સામે ચોથું ત્રીજાની સામે પાંચમું અને ચોથાની સામે બીજું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે જવાબ ભારતમાં ઈસવી પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે નંબર બે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે જવાબ તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કા જૂની ઈમારતો ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓના પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે પ્રશ્ન નંબર ત્રણ સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે જવાબ સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ સંસ્થાઓ રાજનીતિ શાસ્ત્ર વર્તમાન સમાજ જીવન વગેરે બાબતોની જાણકારી આપે છે નંબર ચાર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો જવાબ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો નંબર કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે જવાબ હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે છ પ્રશ્ન પ્રશ્ન નંબર છ કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે ટકી રહ્યા છે સાતમો પ્રશ્ન તામ્રપત્ર કોને કહેવામાં આવે છે જવાબ તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણ તેનો ઉપયોગ કરતા હતા નવમો પ્રશ્ન પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા જવાબ પ્રાચીન કાળમાં ભારતમાં દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે જવાબ આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ બે નામોથી ઓળખવામાં આવે છે અગિયારમો પ્રશ્ન પ્રાચીન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદી થી પરિચિત હતા જવાબ પ્રાચીન ઈરાન અને લોકો સિંધુ પરિચિત હતા નંબર ભરત નામના માનવ સમૂહે ભારતમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો જવાબ ભરત નામના માનવ સમૂહે ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં વસવાટ કર્યો હતો તેરમો પ્રશ્ન દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે જવાબ દુનિયાનો સમય ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે જવાબ ખ્રિસ્ત ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે તેથી અનેક રાષ્ટ્રોની જેમ આપણા દેશમાં સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે નંબર ગંગા નદીના આસપાસના આજથી કેટલા વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો જવાબ ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી પચીસો વર્ષ પહેલા શહેરનો વિકાસ છે થયો હતો સોળમું આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે જવાબ આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે સત્તર પ્રશ્ન ઈરાનીઓ સિંધુ નદીના ક્યાં કિનારાને ઇન્ડિયા થી ઓળખતા હતા તો જવાબ ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા થી ઓળખતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો પેલો લખાયેલી હસ્તપ્રતો નંબર ભોજપત્રો જવાબ ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો નંબર ત્રણ અભિલેખો જવાબ શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખ અભિલેખ કહેવાય છે નંબર ચાર પંચમાર્ક સિક્કા જવાબ ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી દબાણ આપી બનતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો એમાં પહેલો પ્રશ્ન પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા જવાબ જોઈએ પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા આથી પ્રાચીન અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા પ્રશ્ન બે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે જવાબ ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખો માંથી માહિતી જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે તેઓ ઐતિહાસિક સ્ત્રોતને જાસૂસની જેમ અભ્યાસ કરે છે આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની માહિતી જાણવા મળે છે સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે ગ્રીક મૌર્યકાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બન્યા છે આમ સિક્કા એ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન બીસી નો અર્થ સમજાવો તો જોઈ જવાબ બીસી ઉદાહરણના જન્મ પહેલા ના બે હજાર વર્ષ ત્યારબાદ પ્રશ્ન નંબર બે એડી નો અર્થ સમજાવો જવાબ એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય ઉદાહરણ તરીકે ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં તામ્રપત્રો ક્યાં ક્યાં સ્થળે સચવાયેલા જોવા મળે છે જવાબ ગુજરાતમાં તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન નવરંગપુરા અમદાવાદમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર વગેરે સ્થળોએ સચવાયેલા જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સિક્કાના આધારે કઈ માહિતી મળે છે જવાબ સિક્કાના આધારે રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની તેમજ જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ જવાબ ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવ જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ પ્રશ્ન બે આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું જવાબ જોઈએ

નામ ઋગવેદ માંથી જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારત આવીને વસેલો હતો તેમના નામ પરથી આપણો દેશ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસ અધ્યયન કેવી રીતે કરે છે જવાબ જોઈએ ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખન કરીને મકાનો સિક્કા ઈટો પથ્થરો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને શોધી તેનો અભ્યાસ કરે છે તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે આ રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે તો મિત્રો આજનો આ વિડિયો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને આ સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રકરણ નંબર એકનો વિડિયો છે એ ગમ્યો હશે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમો હોય તો અમારી આ ઈ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાયકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયોની નોટિફિકેશન છે એ આપણા સુધી મળતી રહે થેન્ક યુ